कोरोना ने नाथवा में देशभर में कोरोना वेक्सिनेशन अभियान छेड़वामां आव्युं छे। त्यारे बनासकांठा जिल्लो रसीकरण में देश में मोखरे होवाना अहेवालों ने रद्दियो आपता जिला कलेक्टरे बनासकांठा जिल्लो देश में नहीं पर राज्य में प्रथम होवानुं जणाव्युं हतुं। बनासकांठा जिला में वधता जता कोरोना ने नाथवा माटे वेक्सिनेशन ज एकमात्र उपाय छे। त्यारे जिला वहीवटी तंत्र द्वारा वेक्सिनेशन अभियान हाथ धरायुं छे जेमां 45 ઉપરના લોકોમાં 98% રસીકરણ થયું હોય બનાસકાંઠા જિલ્લો દેશમાં મોખરે હોવાના અહેવાલો વહેતા થયા છે। ત્યારે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે દેશભરના જિલ્લાઓના આંકડા તો આપણી પાસે ન હોય પરંતુ બનાસકાંઠા જિલ્લો રસીકરણમાં રાજ્યમાં પ્રથમ હોવાનો દાવો તેઓએ કર્યો હતો। જિલ્લો છે આપણો, આપણે ખ્યાલ છે કે વેક્સિનેશન એકમાત્ર આપણા માટે શ્રેષ્ઠ ઉપાય છે અને એ વેક્સિનેશનની ઝુંબેશને ચોક્કસપણે બનાસકાંઠાના લોકોએ ખૂબ સારી રીતે ઝીલી છે। આપણા સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો, સહકારી સંસ્થાઓ, પ્રેસ મીડિયાના મિત્રો આ બધાએ મરી વારંવાર અપીલ કરી છે। રૂરલ એરિયામાં જાતે જઈ કામગીરી આ બધાએ કરેલી છે અને એના પરિણામો આપણને મળી રહ્યા છે। મિત્રો, એ ચોક્કસ તમે બિલીવ રાખજો કે આ વેક્સિનેશનના પરિણામો આપણને હવે આવનારા સમયમાં મળવાના છે। હજુ પણ જે પણ મિત્રો બાકી છે, આ 100% કામગીરી નથી, 100% કામગીરી ક્યારે પણ હોઈ પણ ન શકે। દરેક જગ્યાએ ક્યાંય પણ છેવાડાના ગામડાઓમાં કદાચ હજુ પણ લોકો બાકી રહેલા હશે કે જે કદાચ જે ટાર્ગેટનું આપણું ગ્રુપ હતું એ ગ્રુપમાં કદાચ નોંધણી ન થઈ શકેલી હોય, તો એ મિત્રો પણ ઝડપથી જોડાય રસીકરણમાં, તો આપણે 45 વર્ષ ઉપરનું 100% કામગીરી સાચા અર્થમાં પૂર્ણ કરી અને આપણા જે 18 થી 45 વર્ષનું જે એજ ગ્રુપ છે એને પણ ઝડપથી કવર કરવાનું ચાલુ કરી શકીએ। ભારતમાં પ્રથમ છે રસીકરણમાં બનાસકાંઠા, દેખે અત્યારે આપણે જે કમ્પેરેટિવ આંકડા છે એ પ્રમાણે ચોક્કસપણે ગુજરાતમાં આપણે પ્રથમ છે। ભારતના અન્ય જિલ્લાઓના આંકડા આપણી પાસે ન હોય પણ ચોક્કસપણે ટકાવારીની દૃષ્ટિકોણથી જોઈએ તો આપણે શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લાઓ પૈકીના એક જિલ્લો છે અને મને ચોક્કસપણે ગૌરવ છે કે શિક્ષણ અથવા તો આર્થિક દ્રષ્ટિએ કદાચ આપણે અન્ય જિલ્લાઓ કરતાં કદાચ થોડા પાછળ રહીશું, પણ જ્યારે પણ કોઈ પણ આવી કુદરતી આપત્તિઓ આવતી હોય છે અને એ કુદરતી આપત્તિઓમાં રિસ્પોન્સ કરવાનો આવતો હોય છે તો બનાસકાંઠા એક સમાજ તરીકે સૌથી શ્રેષ્ઠ કામગીરી ઓલવેઝ કરતું હોય છે। બનાસકાંઠા જિલ્લામાં રાજકીય, સહકારી, સામાજિક અને ધાર્મિક આગેવાનોની દરમિયાનગીરીથી રસીકરણના અભિયાનને સારી સફળતા મળી હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું।